યુટ્યુબ પર સિમેન્ટની કંપનીનો વિડીયો જોઈ ચીટરે બે જણાને શિકાર બનાવી લાખોની રકમ પડાવી હતી. સિમેન્ટ કંપનીમાંથી વાત કરતો હોવાની ખોટી ઓળખ આપીને સસ્તામાં સિમેન્ટ આપવાના નામે પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્ર પાસેથી 6.60 લાખની રકમ પડાવી છે. આ ગુનામાં સાયબર ક્રાઇમે બંને ઠગબાજોને દિલ્હી પોલીસ પાસેથી કબજે લાવી ધરપકડની કાર્યવાહી કરી હતી. પાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા યોગેશ કાપડિયાના પુત્ર પાસે 7 મહિના પહેલા ચીટરે કોલ કરી સિમેન્ટ કંપનીમાંથી રાજપુરોહિત વાત કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. પછી સસ્તામાં સિમેન્ટ આપવાની લાલચ આપી હતી. પૂર્વ વિરોધ પક્ષના નેતાના પુત્રએ પણ તપાસ્યા વગર 2000 સિમેન્ટની થેલીનો ઓર્ડર આપી 6.60 લાખની રકમ ચીટર ટોળકીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. લાખોની રકમ આપ્યા પછી છેલ્લા 6 મહિનાથી વાયદાઓ કરી નાણાં ઓયા કરી ગયા હતા. આથી પાલિકાના પૂર્વ વિરોધ પક્ષ નેતાના પુત્ર ગિરલ યોગેશ કાપડિયાએ 21 જાન્યુઆરી 2023 સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. બંને ચીટરોએ દિલ્હીમાં સિમેન્ટના નામે જ ચીટિંગ કરી હતી, જેમાં દિલ્હી પોલીસે બિહારના નાલંદા ખાતેથી બંને 15 દિવસ પહેલાં પકડી લાવી હતી, જેમાં સુરતનો ગુનો ઉકેલાયો હતો. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.